નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર ગુરુજી. ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 આપણો વિષય છે ગણિત, એમાં આજનો આપણો લેક્ચર છે 10. આની જે પહેલાના લેક્ચર હતા એમાં આપણે વ્યવહારિક દાખલા અને એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જે તમારું આના પછીનું જે નવું ચેપ્ટર શરૂઆત કરવાનું છે એના પહેલા આપણે જે તમારીમાં સરવાળા આવે છે શીખવાના એના વિશે પહેલા આપણે થોડું શીખીએ કે સરવાળા હોય છે તમને બધાને આવડે છે, પણ જ્યારે મોટી રકમ આવી જાય છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એમાં શું કરે છે, ભૂલ કરતા હોય છે. તો આજે આપણે થોડા સરવાળા શીખીશું. આપણે પહેલો દાખલો જોઈએ. તમે ધોરણ 3 માં સરવાળા, બાદબાકી, ગુણાકારની શીખીને જ આવ્યા છે, તો પણ તમારે અહીંયા શું કરવાનું છે, આપણે પાછા અહીંયા શીખીશું. અહીંયા જુઓ કેટલા છે, 9 છે, તો ઉપર શું કરો, આપણે 9 લીટા કરીએ. જો ડાયરોગ છે તે ગણતા આવડતું હોય તો પણ તમારે શું કરવાના રહેશે, લીટા કરવાના. જો લીટા કરશો તો શું થશે, તો તમને ભૂલ ઓછી પડે. એટલે ક્યારેક શું થાય, ગણવામાં તમે છે ને હાથથી ગણતા હોય છો તો તમે ભૂલ કરી નાખો છો. ઉપર 9 છે તો આપણે 9 લીટા કરીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. બીજે કેટલા છે, 4. 1, 2, 3, 4. બધાને શું કરીએ, આપણે ગણીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. હવે અહીંયા જુઓ, અહીંયા 13 આવ્યા છે. ઘણા વિદ્યાર્થી શું કરશે કે અહીંયા 13 લખી નાખે, પણ એ તમારે કરવાનું શું કરવાનું શું છે કે તગડો, એટલે કે જે પાછળની સંખ્યા છે એને ક્યાં લખવાની, અહીંયા નીચે લખવાની, અને જે આગળ છે એ ક્યાં લખવાનું છે, ઉપર લખવાનું રહેશે. હવે એના પછીનું જોઈએ. અહીંયા જુઓ, તમે વિદ્યા જોડાયેલી છે તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા 1 લખ્યો તમે, હવે નીચે કેટલા છે, 8. તો 8 લીટા કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. અહીંયા કેટલા છે, 6. તો 6 લીટા કરીએ. 1, 2, 3, 4, 5 ને 6. બધાને શું કરવાના હોય છે, ગણીએ. હવે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. 15 નો 5 વધી ચડે 1. 5 ને 1 શું થાય, તો કે 6 થશે. 1 લીટો કરીએ, નીચે કેટલા છે, 5. તો 5 લીટા કરીએ. 1, 2, 3, 4, 5, 1, 2 ને 3. નીચે કેટલા, તો 3 લીટા કરીએ. બધાને શું કરીએ, ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો એના પછીનો દાખલો છે ને આપણે હાથે ગણતા જો હવે શીખવા, કેમ કે તમે હવે આગળના ધોરણમાં આવી ગયા, તો તમારે શું કરવાનું હોય છે, બધી વસ્તુ શીખવાની હોય છે. લીટા કરીને આપણે શીખવાનું, પણ ધીરે ધીરે જો આપણે હાથથી ગણતા શીખીશું તમે તો એ પણ તમને આવડશે. તો હાથથી ગણતા પણ આપણે અલગ અલગ રીતથી દાખલા કરીશું. અહીંયા કેટલા છે, 3 રૂપિયા છે. તમારા મમ્મી તમારે કેટલા આપ્યા હતા, 3 રૂપિયા. થોડી પાછા તમે તમારા મમ્મી પાસે જાઓ છો ને કે મારે થોડા પૈસા જોઈએ છે. પાછા તમારા મમ્મી કેટલા આપે છે, 9 રૂપિયા આપે છે. તો આપણે ગણીએ, 3 રૂપિયા હતા, પાછા એના બીજા 9 રૂપિયા નાખું તો કેટલા થાય, 3 રૂપિયા છે. તો આ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કેટલા આવ્યા, 12. તો 12 નો બગડો 4, 12 આવે. જે આ પાછળની સંખ્યા છે ત્યાં જાય નીચે, અને આગળની સંખ્યા હોય છે ત્યાં હોય છે ઉપર જશે. હવે 5 ને 1 કેટલા થાય, 5 રૂપિયા તમારી પાસે હતા અને બીજા 1 રૂપિયા તમને તમારા મમ્મી આપ્યા, તો કેટલા થઈ ગયા, 6 રૂપિયા થઈ ગયા. હવે એમાં તમને પાછા બીજા તમારા મમ્મી કેટલા આપે છે, 8 રૂપિયા આપે છે. તો આપણે ગણીએ બધા તમારી પાસે કુલ કેટલા પૈસા થાય છે, એ ગણવાના છે. 6 રૂપિયા હતા, બીજા 8 આપે છે, તો ગણીએ. 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 કેટલા થાય, 14. તો કે 14 નો 16 ને વધી જોડે 1. 6 ને 1 કેટલા થાય, 7. હવે 7માં તમે 2 નાખો તો કેટલા થાય, 8 ને 9. એના પછીનું જોઈએ. જો 7 રૂપિયા તમારી પાસે
16 નો 6 વડો વધી ચડે 1 6 ને 1 7 થશે 7 માં તમારે બીજા શું કરવાના છે 8 નાખવાના 8 9 10 11 12 13 14 ને 15 15 નો 5 વડો વધી ચડે 1